चलो फ्रेंड्स, लास्ट लेक्चर्स में तुम लोगों गुसा के रीते शोधवाना ए सीख्या, अविभाज्य अवयव की मदद थी, लसा के रीते शोधवाना ए पण सीख्या। घणी वार एवं बने के एक ज दाखला में गुसा और लसा बने शोधवानुं के तो शोधी सकाय। जे भाग पाड़वानी प्रोसेस छे सिंगल टाइम करशु, ज्यारे गुसा ने लसा नी प्रोसेस अलग अलग करशु। एक दाखलो करी एटले ख्याल पड़े। हेडिंग आप्युं छे गुसा अने लसा शोधो, एटले के बन्ने शोधवानुं छे। एनी रकम आपी छे 24 અને 36। फ्रेंड, आ 24 અને 36 ना गुसा अने लसा बन्ने शोधवाना होय कोई फरक पड़तो नथी। आ तो तमने कॉन्सेप्ट क्लियर थाय एटले आपणे एनो प्रेक्टिकल दाखलो करीए। चलो सौथी पहेला आपणे 24 ना भाग पाड़ी, आप जाणो छो 2 × 2 × 2 × 3, पछी 36 ना भाग पाड़वाना छे 2 × 2 × 3 × 3। हुं मानुं छुं के हवे आ भाग पाड़वामां काई नवीनता तमारी माटे रही नथी। ओके, तो आपणे भाग पाड़ी दीधा। हवे आपणे गुसा पहेला शोधवा छे। तो गुसा माटे फ्रेंड तमे जाणो छो के बन्नेमांथी कॉमन होय होवो जोईए। तो आपणे पहेला लखीए गुसा। हवे कॉमन तमे जुओ तो तमने एक वखत बे कॉमन देखाय छे, अच्छा बीजी वखत पण बे कॉमन देखाय छे, अने बन्नेमां त्रण त्रण पण कॉमन देखाय छे। तो पछी गुसा 2 × 2 × 3 = 12 लखी नाखशु। गुसा 24 36 = 12, तो गुसा आवी गया। हवे लसा शोधवाना छे। तो अपनी पास भाग तो पड़ेला है, अविभाज्य अवयव तो पड़ेला है, सीधू नेक्स्ट स्टेप कर सकिए। सौथी पहेला लखशु आपणे लसा। मित्रों, लसा नी अंदर आपणे शुं करवानुं होय छे, तो के कॉमन होय ए तो लखवानुं ज होय, पछी जे सिंगल सिंगल छे ए पण लखवानुं होय। तमे जे अंडरलाइन करेलुं जोई शको छो, ए बधा कॉमन तो छे, ए तो लखवा ज पड़शे। हवे एनी सिवायना जे सिंगल ऊपर वधे छे अने नीचे वधे छे लेवाना। तो चलो पहेला आपणे जे कॉमन छे लखी लईए, एटले के 2 × 2 × 3। हवे सिंगल त्यां 2 अने अहींया 3 वधे छे, ए पण लखी लेशुं अने बधानो ગુણાકાર કરીએ એટલે 72 વધે છે। તો લખશું આપણે લસાઅ 24 અને 36 = 72। કેટલું સરળ છે! તો કોઈ દાખલામાં ગુસ્સા પૂછે તો પણ આવડે, લસાઅ પૂછે તો પણ આવડે, અને બંને સાથે પૂછે તો પણ આવડે જ ને! તો ચાલો આ ટાઈપના દાખલા પ્રેક્ટિસ સેશનમાં કરીએ તો આપણો કોન્ફિડન્સ વધે સ્ટાર્ટ। ચલો ફ્રેન્ડ, આગળના સેશનમાં તમે લોકોએ બે સંખ્યા આપી હોય તો તેનો દાખલામાં ગુસ્સા અને લસાઅ શોધતા શીખ્યા। હવે આપણે આવી 3 સંખ્યા આપી હોય અને ગુસા લસા કેવી રીતે કરીએ એ જોઈએ। સ્ક્રીન ઉપર રકમ આપી છે 24, 42 અને 56। ઠીક છે, સૌથી પહેલા આપણે એના અવિભાજ્ય અવયવ પાડીએ, 24 ના ભાગ પાડીએ 2 × 2 × 2 × 3। ઠીક છે, ત્યારબાદ 42 ના ભાગ પાડીએ 2 × 3 × 7। જો ફ્રેન્ડ, હજી એક વાર આપને કહું છું, અહીં 42 છે તો 42 ના આપણને સીધા ભાગ ન આવડે તો રફમાં 42 ના બે ભાગ પાડીએ 21 × 2 = 42। હવે 2 એમનેમ રાખ્યા, 21 ના પાછા ભાગ પાડીએ 7 × 3 = 21, તો 7 × 3 = 2 એ આપણા વિભાજ્ય અવયવ પાડ્યા, આપ જોઈ શકો છો 2, 3 અને 7। ઓકે, હવે આપ્યું છે 56, 56 ના ભાગ, ફોર એક્ઝામ્પલ આપણને 56 ના ભાગ નથી આવડતા તો 56 ના ભાગ આપણે પહેલા રફમાં પાડી લેવાય 8 × 7 = 56। હવે 7 છે એ તો વિભાજ્ય છે, 8 ના ભાગ શું પડે 2 × 2 × 2, 2 × 2 = 4, 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 7 = 56। તો 56 ના ભાગ 2 × 2 × 2 × 7, આપ જોઈ શકો છો। હવે આપણે ગુસા લઈએ, ગુસા જે ત્રણેયમાં કોમન હોય તે લઈએ। આ ત્રણેયમાં કોમન આપણને એક જ સંખ્યા દેખાય છે અને 2 છે, માટે ગુસા 2 આવશે। લખશું ગુસા 24, 42, 56 = 2। ફ્રેન્ડ, મારે એક વાત તમને અહીં કહેવી જોઈએ કે કોઈ પણ સંખ્યા ત્રણેયમાંથી કોમન ન નીકળે, કંઈ કોમન ન હોય એવા સંજોગોમાં ગુસા 1 હોય। કોઈ સંખ્યા કોમન ન હોય ત્યારે ગુસા 1 કહેવાય, જો કે આમાં તો આ 2 કોમન હતી એટલે લખ્યા છે। હવે આપણે છેલ્લું સ્ટેપ આનું લઈએ, લસા। લસા માટેનું પહેલું સ્ટેપ બેટર શું છે? તો કે ભાઈ, સૌથી પહેલા ત્રણેયમાંથી કોમન હોવું જોઈએ, પછી પહેલા બીજામાંથી કોમન હોવું જોઈએ, બીજા ત્રીજામાંથી કોમન હોવું જોઈએ, પહેલા ત્રીજામાંથી કોમન હોવું જોઈએ, અને પછી જે કોમન ન નીકળ્યું લઈએ। આપણે સ્ક્રીન ઉપર જોતા જઈએ, આપણને ત્રણેયમાં કોમન હોય એવું 2 દેખાય છે। હવે તમે જુઓ, પહેલા અને બીજામાં કોમન હોય એવું તમને શું દેખાય છે? 3 દેખાય છે। ઓકે, હવે તમે જુઓ બીજા અને ત્રીજામાં કોમન એવું શું દેખાય છે? 7 દેખાય છે। ઠીક છે ફ્રેન્ડ, તો અહીં તમે જોતા જાઓ, હવે પહેલું અને ત્રીજામાં કોમન એવું શું લાગે છે? 2 વખત 2 દેખાય છે।
तो हम आप रजू करिए तो लसा में रजू थी सकते बे गुणिया त्रण गुणिया सात गुणिया बे गुणिया बे बराबर 168 एटले के लसा 24 42 56 बराबर 168। हवे आ टेक्निक ना दाखला तमने खूब सरस फावी गया छे पर प्रेक्टिस करशो तो कॉन्फिडेंस वधशे। प्रेक्टिस सेशन में आना प्रेक्टिस ना दाखला आप्या छे। समय बगाड्या वगर स्टार्ट द वर्क।